નમસ્કાર દર્શક મિત્રો, હું મયુર વ્યાસ અને આજના વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ચર્ચા કરીશું બીએ સેમિસ્ટર 6 કમ્પલસરી ઇંગ્લિશ, એના સિલેબસની ચર્ચા કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે જેવી રીતે જાણો છો, આપણે હવે વિડીયોની સિક્વન્સ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. બીએ સેમિસ્ટર 2, બીએ સેમિસ્ટર 4 અને બીએ સેમિસ્ટર 6, ખાસ કરીને કમ્પલસરી ઇંગ્લિશ, જેના દરેક સ્ટોરીના જનરલ ક્વેશ્ચન્સ, શોર્ટ ક્વેશ્ચન, ગ્રામેટિકલ પોર્શન અને જે જે આઈએમપી વસ્તુ છે એ બધી સમયસર સિક્વન્સ વાઇઝ વિડીયોઝ અપલોડ થશે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જાણી લઈશું સિમ્પલ રીતે બીએ સેમિસ્ટર 6 નો સિલેબસ. આપણને ખબર છે કે 35 માર્ક્સનું પેપર આવે છે, 35 માર્ક્સનું પેપર આવે છે, 3 યુનિટ આવે છે. તો તે 3 યુનિટની અંદર શું છે તે આપણે ફટાફટ જાણી લઈએ. પહેલા યુનિટની અંદર 5 સ્ટોરી આવે છે. આપણને ખબર છે કે બીએ સેમિસ્ટર 6 ની અંદર આપણે કમ્પલસરી ઇંગ્લિશની અંદર શું ભણવાનું હોય છે? રિફ્લેક્શન્સ. તો રિફ્લેક્શન્સની 5 સ્ટોરી છે. ધ સિગ્નલ, બીજા નંબરની સ્ટોરી છે અ કપ ઓફ ટી, ત્રીજા નંબરની સ્ટોરી છે ધ સ્ટોલન બસિલસ, ચોથા નંબરની સ્ટોરી છે $1,000 અને પાંચમા નંબરની સ્ટોરી છે ધ બર્થ ઓફ ખાદી. તો આ 5 સ્ટોરી આપણે ભણવાની છે. તો આ 5 સ્ટોરીના જનરલ ક્વેશ્ચન, ઇન્ટ્રોડક્શન કેવી રીતે લખવું, મુદ્દા કેવી રીતે લખવા, આ 5 સ્ટોરીના ટૂંકા પ્રશ્નો, એ બધી વિગતવાર ચર્ચા આપણે આવનારા વિડીયોની અંદર કરીશું. યુનિટ નંબર 2 ની અંદર આવે છે ગ્રામર. તો ગ્રામર ની અંદર પહેલો પોઈન્ટ છે પાર્ટ્સ ઓફ સ્પીચ. જે ઇંગ્લિશ નું લર્નિંગ કરતા હશે, જે ગ્રામર શીખતા હશે, જે સ્પોકન તરફ જઈ રહ્યા હશે, એવા બધા વિદ્યાર્થીઓને ખબર હશે કે પાર્ટ્સ ઓફ સ્પીચ શું છે. તો એ પણ કેવી રીતે આપણે પૂછાવાનું છે, કેવી રીતે એની તૈયારી કરવાની છે, એ પણ સિક્વન્સ વાઇઝ વિડીયોની અંદર જોઈશું. બીજા નંબરે છે જેન્ડર. તો જેન્ડર એટલે આપણને ખબર છે કે જાતિ, જે છોકરો છે પુરુષ જાતિ માટે આપણે મસ્ક્યુલિન જેન્ડર વપરાય છે શબ્દ, પછી સ્ત્રી જાતિ માટે ફેમિનિન જેન્ડર છે, અને જે શબ્દો સ્ત્રી અને પુરુષ બંને માટે આપણે વાપરી શકાય છે તે છે કોમન જેન્ડર. તો આ પણ આપણે સિક્વન્સ વાઇઝ વિડીયોની અંદર જાણીશું. અને યુનિટ નંબર 3 ની અંદર આવે છે સીવી રાઇટિંગ. તો સીવી રાઇટિંગ શું છે, કદાચ તમારા માટે નવું હશે, તો એ પણ આપણે વિગતવાર જાણીશું. તો ફ્રેન્ડ્સ, બીએ સેમિસ્ટર 2, 4 અને 6 આ 3 સેમિસ્ટરના વિડીયોઝ વારાફરતી તમને ચેનલ ઉપર જોવા મળશે. તો મળીશું નવા વિડીયોની સાથે. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.